આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર ઉપલેટા ખાતે મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિનની ઉજવણી કરાઈ સેના રાજમાર્ગ ઉપર આવેલા ગાંધી ચોકમાં ગુજરાત કિસાન સંસદ સમિતિ દ્વારા ઉજવણી કરાઈ મહાત્મા ગાંધીજીની પ્રતિમા પર ફૂલહાર પહેરાવી અભય શ્રદ્ધાંજલિ ઉપલેટા ગુજરાત સભાના પ્રમુખ ડાયાભાઈ ગજેરા સહિતના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહી આપી શ્રદ્ધાંજલિ મહાત્મા ગાંધીજી અમર રહોના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા ત્રણ કૃષિ કાળા કાયદાના વિરોધમાં ખેડૂતોએ પ્રતિક ઉપવાસ માટે મંજૂરી માંગી હતી પરંતુ પોલીસ દ્વારા મંજૂરી આપવામાં ન આવતા ખેડૂતે પોતપોતાના ઘરે પ્રતિક ઉપવાસ કરશે એવું ગુજરાત કિસાન સભાના પ્રમુખે જણાવ્યું હતું સરફરાઝ કોડી સ્પીડમેન્ટી ઉપલેટા મારું નામ ડાયાભાઈ ગજેરા ગુજરાત કિસાન સભાનો પ્રમુખ છું આજ રોજ દેશભરના ખેડૂતો ગાંધી નિર્વાણ દિવસે અપવાસ કરવાના આ અપવાસ એટલા માટે છે કે સરકાર જે તાનાશાહીપૂર્ણ વર્તાવ કરી રહી છે ખેડૂતોના આંદોલનને જે રીતે લોકશાહીપૂર્ણ ચાલતા આંદોલનને જે ન્યાય આપવો જોઈએ એની માંગને મંજૂર કરવી જોઈએ એ સરકાર મંજૂર કરતી નથી સરકાર સામે ખેડૂતો આજે 65 દિવસથી લડે છે છતાં સરકાર આ બાબતમાં ટસનીમસ થતી નથી અને ખેડૂતોને આંદોલનને તોડી પાડવા માટે જુદા જુદા કારસાઓ કરી રહી છે ત્યારે ખેડૂતો આજે ગાંધીજીના નિર્વાણ દિવસે અપવાસ કરી અને કસમ ખાઈને કહેશે કે ગાંધીજીને જે હત્યા કરવામાં આવી હતી આજના દિવસે એ હત્યા કરનારાઓનો વારસદારો આજે સત્તામાં બેઠા છે અને એ આજે ખેડૂતોને ન્યાય નથી આપતા ત્યારે ખેડૂતો આજે પ્રાયશ્ચિતના રૂપમાં આજે અપવાસ કરી અને ખેડૂતોને ન્યાય મળે એના માટેની જે લડત થાય એ લડત આગળ વધે એવો વાત આજના અપવાસથી કરવા માંગીએ છીએ અમે મંજૂરી માંગી હતી સરકાર તરફથી મંજૂરીઓ આપવામાં આવી નથી એટલે અપવાસ ખેડૂતો બધા પોતપોતાની ઘેરે કરશે અને આજના દિવસે આ દેશના આંદોલન સાથે પોતાનો સૂર પુરાવશે